વડોદરા શહેરમાં રોડ વચ્ચે જ ખાડો અને ખાડામાં ફસાઈ ટ્રક. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સત્કાર સોસાયટી પાસે રોડની વચ્ચોવચ્ચ એક મસ્ત મોટો ખાડો હોય જેમાં ટ્રક ફસાઈ જતાં એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો. હજુ તો ચોમાસું આવ્યું નથી, પ્રી મોન્સૂન પ્લાન ચાલી રહ્યો છે, તે પહેલાં જ રોડમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે વડોદરા સિટી શહેરમાં. વડોદરા શહેરમાં આવેલા કારીબલીબાગ વિસ્તારની અંબિકા સ્કૂલ પાસે વાઘેશ્વરી સોસાયટી પાસે જવાના મુખ્ય માર્ગ પર એક ટ્રક રેતી ભરીને આવી રહ્યો હતો ત્યારે અચાનક જ રોડની વચ્ચોવચ્ચ ફસાઈ જતા ટ્રકના માલિકને 40,000 જેટલી રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ટ્રક ફસાઈ જવાના કારણે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કહેવામાં આવ્યું કે વડોદરા શહેરના તમામ રસ્તાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, જેને લઈને એસ્ટિમેટ મુજબ રોડ બનાવવામાં આવ્યા નથી ને તમામ રોડોની તપાસ કરવામાં આવે અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે. તે આવા કોન્ટ્રાક્ટરોના કારણે રોડ પર મસ્ત મોટા ભૂવા પડતા હોય છે ભ્રષ્ટાચારના કારણે, અને ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે ભ્રષ્ટાચારને રોકવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરી અને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રોડની વચ્ચોવચ્ચ મસ્ત મોટા ભૂવા પડવાનો સિલસિલો ચોમાસું ન હોવા છતાં પણ યથાવત રહેવા પામ્યો છે, ત્યારે ચોમાસામાં આનાથી વધુ મોટા ભૂવા પડે તો લોકો ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બનશે. તે પહેલાં જ પાણી આવતા પહેલાં જ પાળ બાંધવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને આવા તમામ કોન્ટ્રાક્ટરોનો બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી છે. પાંડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે વડોદરા મહાનગરપાલિકા. મહાનગરપાલિકાને સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડની વાત કરીએ તો આ મસ્ત મોટા ભૂવા પડેલા અને ખાડા પડેલા રોડ જોવા મળી રહ્યા છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની સામે પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. કારેલીબાગ વિસ્તાર છે અને આ તકલાદી રોડના કારણે મારી ડમ્ફર ગાડી અંદર ઘૂસી ગઈ છે. રોડના પ્રોબ્લેમના લીધે જ ગાડી ઘૂસી ગઈ. 30-40 હજાર રૂપિયાનું મને નુકસાન છે અને અંદર ગાડી અંદર સિટીમાં આવે તો વગરનો એન્ટ્રીએ અમે ગાડી ઘૂસાડીએ અને તો બી પોલીસવાળાને હાથે પકડે ગાડીઓ તો અમારી મેમાં ચલણ ફાડે અને મેમાં બનાવે અમારા માટે. ગાડી હવે આ રોડના કારણે મારી ગાડી અંદર ઘૂસી ગઈ છે. 30-40 હજારનું નુકસાન છે. તો આ નુકસાનનું વળતર તમે માગશો? હા, નુકસાનનું વળતર હવે કોની પાસે લેવાનું? અમારે કંઈ પકડવાના એમનું. હવે આગળ તમે શું કરશો? હા, એટલે આગળ હવે અમે અમારી રીતના કરશું, કારણ કે આ રીતના રોડ તકલાદી બનાવી દે, અમારે વાહનોના ટેક્સ ભરીએ, બધું અમે કા ડોક્યુમેન્ટ ઓકે રાખીએ અને આ બધું પ્રોબ્લેમ થાય તો પછી ટેક્સ ભરવાનું મતલબ શું? અમારે રોડ ટેક્સ, અમારી ગાડી લીગલી બધું કામ કરતા હોય. શું નામ છે? ઇરફાનભાઈ. હાલ વડોદરા શહેરમાં જે વાઘેશ્વરી જવાનો જે અંબિકા વિદ્યાલય છે ત્યાં મુખ્ય માર્ગ છે. આ રોડ પર તમે જોઈ શકો છો કે આજે મસ્ત મોટો ભૂવો પડ્યો હતો. ભૂવાના કારણે જે ટ્રક ફસાઈ ગઈ હતી, ટ્રકના જે માલિક છે તેઓનું કહેવું છે 40,000 રૂપિયાની જે કહેવાય છે ખોટ વાગી છે, સાથે તેઓને વળતર મળવું જોઈએ. કારણ કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં તમે જુઓ કે રોજે રોજ ચોમાસા પહેલે જ જે ભૂવા પડી રહ્યા છે, ભૂવાના કારણે ઘણા રોડ રસ્તા ઉપર ખાડા પડવાના કારણે અકસ્માત સર્જાતા હોય છે. એટલે અમારી માંગણી એક જ છે કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા રોડ કોન્ટ્રાક્ટરો પાસેથી તાત્કાલિક ધોરણે દંડની જોગવાઈ કરી અને દંડ વસૂલવો જોઈએ તેવી